ગુડ ન્યૂઝ સ્ટુડન્ટ્સ આજે આપણે લાસ્ટ લેક્ચરમાં એગ્રિકલ્ચના બે પોઈન્ટ ભળી ગયા એક એનું હેબિટાટ એટલે કે નિવાસસ્થાન જોયું બીજા લેક્ચરમાં આપણે એની સુકાઈ રચના જોઈ તમે એનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે વર્ગીકરણ જોયું આ નિવાસસ્થાનના આ બધા પોઈન્ટ આપણે જોઈ ગયા આ ઉપરાંત એની સુકાઈ રચના જોઈ ગયા જે બે ભાગમાં વિભાજીત હતી પહેલાં વાનસ્પતિ કવક જાળ જોઈ મેઇન વાનસ્પતિ કવક જાળમાં આ એનો જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામના આધારે જ બધું વર્ણન છે એટલે તમે પહેલાં ડાયાગ્રામના આધારે કઈ રીતે વર્ણન કરવું એ જાતે એની પ્રિપેરેશન કરશો તો સરળતાથી તમને એ પોઈન્ટ છેક સુધી યાદ રહેશે હવે આ બધા પોઈન્ટ આપણે જોયા એના પછી એક ખાસિયત પણ જોઈ કે ભાઈ ફેરી રિંગ પણ આની અંદર નું નિર્માણ થતું હોય છે એગ્રીકલ્ચની અંદર અને બીજું એગ્રીકલ્સનું પ્રકરણી ફળ જે સુકાઈ રચનામાં એકદમ આ ડિટેલમાં પણ આપણે આગળ ભણવાનું છે એગ્રીકલ્ચનું પ્રકરણી ફળ પ્રકરણી ફળને આપણે કાર્પ કહીએ છીએ એ ડિટેલમાં પણ ભણવાનું છે પણ સુકાઈ રચનાની અંદર ફક્ત આપણા આટલા જ મુદ્દા જોઈશું જ્યારે આપણે એને ડિટેલમાં ભણીશું એગ્રિકલ્સનું પ્રકરણી ફળ એ આના કરતાં વધારે હશે આ ખાલી સુકાઈ રચનાની અંદર એનું આટલું જ વર્ણન આપણે લઈશું હવે આ પોઈન્ટ ભણ્યા પછી નવા મુદ્દા ઉપર આપણે જઈએ કે એગેરિકસમાં પ્રજનન રિપ્રોડક્શન ઇન એગેરિકસ એગેરિકસમાં ત્રણ પ્રકારે પ્રજનન થાય વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટીવ રિપ્રોડક્શન્સ અલિંગી પ્રજનન દેટ મીન્સ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ એન્ડ થર્ડ વન ઇઝ લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ એટલે કે એગેરિકસમાં આ ત્રણેય પ્રકારે પ્રજનન થાય છે સૌથી પહેલાં આપણે જોઈએ એમાં વાનસ્પતિક પ્રદન વેજીટેવ રિપ્રોડક્શન જો તમને યાદ હોય તો આપણે આગળ પણ આ વર્ડ આવેલો છે ભલે વનસ્પતિ બદલાઈ જાય દ્વિયંગીઓમાં પણ ભણ્યા કે ભાઈ એમાં પણ વાનસ્પતિ પ્રજનન આવતું હતું ફૂગમાં પણ વનસ્પતિ પ્રજનન આવી શકે છે તો કેવી કઈ રીતે કયા વાનસ્પતિક પ્રજનનના આધારે કયા વનસ્પતિ પ્રજનનના પ્રકારે આમાં એગ્રિકસમાં વાનસ્પતિક પ્રજનન થાય છે એ જોઈએ કે એગેરિકસની જે દ્વિતીયક કવકજાળ જે ખરી ખાસ ધ્યાન રાખજો પ્રાથમિક કવકજાળની પ્રાથમિક કવકજાળનું નિર્માણ ક્યારે થાય જ્યારે પ્રકણી બીજાનું અંકુરણ થાય એટલે પ્રાથમિક કવકજાળનું નિર્માણ થાય પ્રાથમિક કવકજાળમાં જે કોષ કેન્દ્રો જે ખરા એ કેવા હોય છે એક કોષ કેન્દ્રીય જ્યારે દ્વિતીય કવકજાળમાં કોષ કેન્દ્રો કેવા છે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હોય છે યાદ હોય તો તમે આપણે એની સુકાઈ રચનામાં ભણેલા એટલે વાનસ્પતિ પ્રજનન એગરિકસમાં ક્યારે થાય છે કે દ્વિતીય કવક જાળ જે ખરી એ દ્વિતીય કવકજાળના છે આ પદ્ધતિ દ્વારા ખાસ કરીને ખાદ્ય મશરૂમ ઉગાડવામાં આવે છે ખાદ્ય મશરૂમ એટલે જે મશરૂમ અથવા જે એગેરિકસનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને આ આ પદ્ધતિ દ્વારા વાનસ્પતિ પ્રજ્ઞનની આ પદ્ધતિ દ્વારા એને ઉગાડવામાં આવે છે શું કરવામાં આવે છે કે ભાઈ એગ્રિક્સની જે દ્વિતીયક કવકજાળ જે ખરીયક કવકજાળના નાના નાના ટુકડાઓ કરીને એને વાવવામાં આવે છે અને વાવીને ઉગાડવામાં આવે છે ખાસ કરીને કઈ આ ઉપરાંત આ પદ્ધતિ ઉપરાંત દ્વિત્યક કવકજાળના નાના નાના ટુકડાઓ કર્યા ઉપરાંત બીજી પણ પદ્ધતિ છે શું થાય છે આ ઉપરાંત મુલાભમાં રહેલા દ્વિત્યક કવક જાળના તંતુઓ પણ કલિકાઓ તરીકે વર્તી પ્રતિ વર્ષે પ્રકણી ફળ ઉત્પન્ન કરે છે બે પદ્ધતિ દ્વારા થાય છે કાતો દિત્ય કબકજાના નાના નાના ટુકડાઓ કરી એટલે કે એક પ્રકારનું અવખંડન જ થયું ટુકડાઓ કરીને એને ઉગાડવામાં આવે છે બીજું મુલાબ જે ખરું મુલાબની રચના જે આપણને તમને ખ્યાલ હોય કે ફેરી રિંગ આપણે જ્યારે ભણ્યા ત્યારે એની અંદર તમને યાદ હોય કે રીંગ આકારે દ્વિત્યક કવક જાળ પથરાયેલી હોય છે અને એ દ્વિતીય કવક જાળમાંથી મુલાભનું નિર્માણ થાય છે એ મુલાભમાં એ મુલાભની રચનામાં જે દ્વિતીય કવક જાળ જે ખરી એ દ્વિત્ય કવક જાળના તંતુઓ પણ શું કરે છે કલિકાઓ તરીકે વર્તી એગ્રીકલ્સના પ્રકરણી ફળનું નિર્માણ કરે છે જે આપણે ફેરી રિંગ ભણ્યા ને એમાં આ જ પદ્ધતિ હતી શું હતું કે દ્વિત્યક કવક જાળ જે ખરી એ દ્વિત્યક કવક જાળમાં મુલાભોનું નિર્માણ થાય એમાંથી કેટલીક કવક જાળી બીજાને ભેગી થઈને કઠણ અને સમાંતર શું બનાવતી હતી ગોઠવાબનું નિર્માણ કરતી હતી અને એ મુલાબમાંથી નિર્માણ થતું હતું નિર્માણ થતું હતું એ જ મુદ્દો છે એટલે જે ખરું એ આ બે રીતે થતું હોય છે હવે એક પ્રકાર આપણે જોઈ લીધો હવે એના નેક્સ્ટ મુદ્દા ઉપર જે બીજો પ્રજનનનો પ્રકાર અલિંગી પ્રજનન એટલે કે એ સેક્સ્યુઅલ રીપ્રોડક્શન એગેરિક અલિંગી પ્રજનન સામાન્ય નથી સામાન્ય નથી ધેટ મીન્સ કે અલિંગી પ્રજનન એટલું બધું જોવા મળતું નથી ભાગ્યે જ જોવા મળે છે પરંતુ એલેક્સોપોલસ એલેક્સોપોલસ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે અલિંગી પ્રજનન વખતે આ ફૂગની દ્વિત્ય કવક જાળમાં આંતરવિષ્ટ આંતરવિષ્ટ એટલે જે કોષોની વચ્ચે જે કવકજાળના કોષો જે ખરા અથવા કવક તંતુઓ જે ખરા એ કવક તંતુઓની વચ્ચે એટલે એટલે એને શું કહેવાય કે અગ્રીય ટોચના ભાગે કંચુક બીજાણુનું નિર્માણ થાય છે કંચુક બીજાણુ એટલે ક્લેમાઈડો સ્પોર્સ એનું નિર્માણ થાય છે અને આ કંચુક બીજાણુઓ તમે આ આ કંચુક બીજાણુ અલિંગી પ્રજ્ઞાના પ્રકારો આપણે આગળ જ્યારે ફૂગના અલિંગી બીજાણું એમાં આવી ગયું હશે કંચુક બીજાણું એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે જોતા નથી એટલું યાદ રાખવાનું એગેરિકસમાં કે એગેરિકસમાં અલિંગી પ્રજનન મોટા ભાગે જોવા મળતું નથી એટલે કે સામાન્ય નથી મીન્સ બહુ ભાગ્યે જ જોવા મળે છે પરંતુ એલેક્સોપોલસ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે એમનું એવું કહેવું છે કે અલિંગી પ્રજનન જે ખરું એ એગેરિકસમાં કેવી રીતે થાય છે કે જે એની કવક જાળ જે ખરી એ કવકજાળમાં કવક એટલે કે વચ્ચેના જે કોષો એમની વચ્ચે અથવા તો કવકતુ અગ્ર ભાગે શું ઉત્પન્ન થાય છે કંચુક બીજા ક્લેમા સ્કોરનું નિર્માણ થાય છે અને અનુકૂળ પરિસ્થિતિમાં આ જે કંચુક બીજાણુ જે ખરા એ અંકુરણ પામી સીધે સીધા જ દ્વિતીયક કવક જાળ ઉત્પન્ન કરે છે એટલે દ્વિત્યક કવકજાળની વચ્ચે આ કંચુક બીજાણુ ઉત્પન્ન થાય વચ્ચે અથવા આગ્રીય ભાગે અને એ જ કંચુક બીજાણુ જે ખરા એ વાતાવરણ અનુકૂળ હોય અંકુરણ પામી સીધી જ એના ને બીજી દ્વિતીયક કવકજાળ ઉત્પન્ન કરે છે એટલે આ અલિંગી પ્રદ્ન એટલું પ્રચલિત નથી એગેરિકસમાં પણ એક આ એલેક્સોપોલસ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે કે બી કંચુક બીજાણુ દ્વારા એગેરિક અલિંગી પ્રદ્ન થાય અને એ કંચુક બીજાણુનું જ્યારે અંકુરણ થાય એટલે સીધી સીધી શેનું નિર્માણ થાય દ્વિતીયક કવકજાળ ઉત્પન્ન થાય છે જો પ્રક આપણે આગળ જોયું ને કે પ્રક અને બીજાણું અંકુરણ થાય એટલે પહેલા પ્રાથમિક કવકજાળ બને પરંતુ આ વૈજ્ઞાનિકનું મત મત પ્રમાણ એવું કેવું છે કે જો એગેરિકસમાં અલિંગી પ્રદન થાય તો કંચુક બીજાણુ ઉત્પન્ન થાય અને એ કંચુક બીજાણુનું અંકુરણ થાય એટલે કઈ કવકજાળ ઉત્પન્ન થાય દ્વિતીયક કવક ઉત્પન્ન થાય જ્યારે આગળ આપણે ભણે એમાં કેવું હતું પ્રકણી બીજાણું અંકુરણ થાય એટલે પહેલાં પ્રાથમિક કવક જાળ બને અને પછી પ્રાથમિક કવક જાળમાંથી કઈ કવક જાળ બનતી હતી દ્વિત્ય કવક જાળ પણ આમાં એવું નથી જો અલિંગી પ્રજનન થાય એગેરિકસમાં તો એ કંચુક બીજાણુનું જ્યારે અંકુરણ થાય ત્યારે પ્રાથમિક કવકજાળ નહીં પરંતુ દ્વિત્ય કવક જાળ ઉત્પન્ન થાય છે બરાબર એટલે ખાસ આ તમે ધ્યાન રાખજો કે કંચુક બીજાણુનું અંકુરણથી સીધે સીધી દ્વિત્ય કવક જાળ અસ્તિત્વમાં આવે અને ત્રીજો પ્રકાર જોઈએ પ્રજનનનો લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એગેરિકસમાં લિંગી પ્રજનન ખૂબ જ સામાન્ય છે ધેટ મીન્સ સામાન્ય એટલે વધુ પ્રમાણમાં જોવા મળે છે આ જે આપણે ત્રણ પ્રજનનના પ્રકારો જોયા ને વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો એગેરિકસમાં સૌથી વધુ લિંગી પ્રજનન થાય છે અન્ય બે પ્રજનનની સરખામણી એગેરિકસની મોટા ભાગની જાતિઓ જે ખરી એ વિષમ સુકાયક છે વિષમ સુકા એટલે તમને ખ્યાલ હશે કે બે કવક જાળ જુદી છે જ્યારે આગળ આપણે જોયું કે એક ઋણ કવક જાળ કહેતા હતા એટલે બંને કેવી છે જુદી જુદી છે આમાં આપણે અને આપણે શું હોય નોર્મલી નર અને માદા તરીકે ઓળખતા હતા પહેલા કે ભાઈ જે કવક જાળમાં પૂજન્યુધાની ઉત્પન્ન થાય અથવા જેની જે સુકાઈની અંદર પૂજન્યુધાની ઉત્પન્ન થાય ને શું કહેતા હતા નર સુકાય અને જેની અંદર સ્ત્રીજન્ય ઉત્પન્ન થાય ને શું કહેતા માદા શું કહે પણ અહીંયા આપણે નર અને માદા એવું આઈડેન્ટિફાઈ કરી શકતા નથી એટલે એને આપણે ધન અને ઋણ તરીકે દર્શાવીએ છીએ એટલે એગેરિકસની મોટા ભાગની જાતિઓ કેવી હશે વિષમ સુકાયકો છે ફક્ત એગેરિકસ બાયસ્પોરિયસ પોરિયસ એગેરિકસ જાતિ જે ખરી એ સમ છે સમ સુકાયક એટલે એની અંદર પોઝિટિવ કે નેગેટિવ કવકજાળ અલગ અલગ હોતી નથી એક જ કવકજાળ હોય છે પરંતુ મોટાભાગની જાતિઓમાં કેવી હોય છે વિષમ સુ હોય છે હવે જુઓ બીજી એક ખાસ વસ્તુ આપણે આગળ ચર્ચા જે આગળ આપણે હાલ વાત કરીએ કે અહીં એગેરેકસમાં જે લિંગી પ્રજનન અંગો એટલે કે પૂજન્યુધાની અને સ્ત્રી જન્યુધાની ઉત્પન્ન થતા નથી લિંગી પ્રજનન અંગોનો સંપૂર્ણ અભાવ હોય છે હવે પ્રશ્ન એ થાય કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનન તો લિંગી પ્રજનનમાં લિંગી પ્રજનન અંગો આવેલા જ હોવા જોઈએ પરંતુ એગેરિક લિંગી પ્રજનન અંગો આવેલા હોતા નથી એની અંદર સંપૂર્ણ એનો શું હોય છે અભાવ હોય છે તો પ્રશ્ન એવું થાય તો લિંગી પ્રજનન કોણ કરે છે તો અહીંયા લિંગી પ્રજનન જે ખરું લિંગી પ્રજનનનું જે કાર્ય છે એ વાનસ્પતિ કવક તંતુઓ કે જેઓ વિષમ સુકાયક છે તેના દ્વારા થાય છે કોના દ્વારા લિંગી પ્રજનન થાય છે વાનસ્પતિ કવક તંતુઓ દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારના પ્રજનન અંગો લિંગી પ્રજનન અંગો આવેલા નથી વાનસ્પતિક કવક તંતુ જે ખરું એ મોટા ભાગે કેવું હોય છે વિષમ સુકાયક એટલે બે અલગ અલગ આપણે ડાયાગ્રામ આગળ જોઈશું વિષમ સુકાયક કોને કહેવાય એટલે વાનસ્પતિક કવક તંતુઓ દ્વારા જ લિંગી પ્રજનની ઘટના થાય છે હવે શું થાય છે આખી ઘટના સમજીએ કે બે વાનસ્પતિક કવક તંતુઓ બે વાનસ્પતિક કવક તંતુ કયા એક ધન અને એક ઋણ વચ્ચેનું જોડાણ અહીંયા જો ડાયાગ્રામ આપણે જોઈએ આ ડાયાગ્રામ આપણે આગળ જોયેલો સેમ ડાયાગ્રામ છે અને વર્ણન પણ મોટા ભાગે રિપીટ જ થશે તો જો આ થઈ આપણી ધન કવકજાળ અને આ થઈ આપણી ઋણ કવક જાળ બરાબર એટલે આને શું કહેવાય વિષમ સુકાયક બંને કવક જાળ અલગ અલગ છે એટલે આપણે એને વિષમ સુકાયક કહીએ જો આ બંનેની જગ્યાએ ફક્ત એક જ કવક જાળ હોત તો એને શું કહેવાય સમસુકાયક કહેવાય પણ એગેરિકસની મોટા ભાગની જાતિઓ કેવી છે

એકબીજા સાથે જોડાય એ લિંગી પ્રજનનની પ્રથમ અવસ્થા દર્શાવે છે અને આ ક્રિયાને આપણે શું કહીએ છીએ તનુજન્યુતા કહીએ છીએ આ વસ્તુ આપણે સુકાય રચનામાં પણ જોઈ ગયા પણ સુકાઈ રચનામાં ખાલી આપણે એટલું જ કહ્યું હતું કહ્યું હતું કે ભાઈ આ કવક તંતુ એકબીજા સાથે જોડાય એ ક્રિયાને આપણે તનુજન્યુતા કહીએ હવે આપણે આ વસ્તુને ડિટેલમાં લઈશું કે ભાઈ આખી પ્રક્રિયા કેવી કેવી રીતે થાય છે તો ખ્યાલ આવી ગયો લિંગી પ્રજનનમાં શું થશે બે વાનસ્પતિક કવક તંતુઓ કયા ધન અને ઋણ વચ્ચેનું જે જોડાણ છે ધન કવકજાળ અને ઋણ કવક જાળ વચ્ચેનું જે જોડાણ છે એ લિંગી પ્રજનનની પ્રથમ અવસ્થા દર્શાવે છે અને આ ક્રિયાને શું કહે છે તનુ જન્યુતા અથવા તો સોમેટો ગેમી તરીકે ઓળખવામાં આવે છે હવે સૌથી પહેલા જોઈએ જ્યારે એ બંનેનું જોડાણ થાય તો સૌથી પહેલી ક્રિયા કઈ થાય આગળ પણ આપણે આ વસ્તુ ભણી ગયા છે ફૂગના પ્રજનનમાં જ્યારે સામાન્ય લક્ષણો અને જે જોયા હતા ને ફૂગના સામાન્ય લક્ષણો ફૂગમાં પ્રજનન અલિંગી બીજાણુ લિંગી બીજાણું બરાબર તો એની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ જ ગયા છે એક પ્રકારનું રિપિટેશન જ જેવું છે તો સૌથી પહેલાં જ્યારે જોડાણ થાય તો સૌથી પહેલાં કઈ ક્રિયા થાય છે કોષ રસ સંયોગ અથવા તો પ્લાઝમો ગેમી યાદ જ છે આપણે આગળ આ વસ્તુ ભણેલા છીએ આ શબ્દ પણ આવી ગયેલો છે કોષ રસ એટલે તમને ખ્યાલ છે કે કોષ રસ કોને કહેવાય સંયોગ એટલે જોડાણ કોષ રસનું જોડાણ અને આ આ ઘણી બધું વર્ણન આગળના જે તમે પ્રકારો આપણે ભણ્યા ને એની અંદર પણ આવેલું છે તમે જ્યારે આગળનું તમને યાદ હશે તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ભાઈ આનું વર્ણન ઓલમોસ્ટ રિપિટેશન છે ખાલી એક બે શબ્દો બદલાય છે શું થાય છે કોષ રસ સંયોગમાં આપણે આગળ જોઈએ પ્રમાણે એગેરિકસની બે વિજાતીય વિજાતીય એટલે વિરુદ્ધ સરખી ના હોય એવી બે વિજાતીય ધન અને ઋણ પ્રાથમિક કવક તંતુઓ કવક તંતુઓના કવકતંતુઓના કોષો પરસ્પર એકબીજાના સંપર્કમાં આવીને જોડાય છે જે આપણે આ ડાયાગ્રામમાં જોઈએ છે શરૂઆતની સ્થિતિ આવી હોય આ પ્રાથમિક કવકજાળ જે ખરી એ પ્રાથમિક કવકજાળના જે પાશ્વીય કવકતંતુ જે ખરા પાશ્વી એટલે પાશ્વ સાઈડ બાજુની સાઈડમાં બાજુ સાઈડમાંથી નીકળતા હોય એને પાશ્વીય કહેવાય એ પાશ્વીય કવકતંતુના જે આ કોષો જે ખરા આ પાશ્વીય કવકતંતુના કોષો સૌથી પહેલા એકબીજાના સંપર્કમાં આવે છે પહેલા આવી પરિસ્થિતિ હતી જેમ જેમ વૃદ્ધિ પામી આ બંને કોષો પાશ્વીય કોષો શું કરશે એકબીજાના સંપર્કમાં આવે છે જે આ ડાયાગ્રામમાં દેખાય છે હવે જુઓ હવે શું થશે એકબીજાના સંપર્કમાં આવે આવી જાય પછી થોડા સમય બાદ સંપર્કમાં આવેલી કોષ દિવાલ નાશ પામતા સમજ્યા ને તમે આ બંને વચ્ચે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે એટલે બંને વચ્ચે રહેલી જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ નાશ પામશે અને એ બંને કોષોનો કોષરસનું શું થાય છે સંયોગ એટલે બંને જે કવક તંતુ જે ખરા આ કવક તંતુના કોષનો કોષ રસ અને આ કવક તંતુના કોષનો કોષ રસ વચ્ચેની દીવાલ ઓગળી જતા બંને કોષરસ એકબીજામાં ભળી જાય છે એટલે આ જે ભળવાની ક્રિયા છે કોષરસની એને શું કહેવાય કોષરસ સંયોગ અથવા તો પ્રરસ સંયોગ તરીકે ઓળખવામાં આવે છે તમે જો આ કોષનો કોષ રસ અને આ કોષનો કોષ રસ એકબીજામાં ભળી જાય એને શું કહેવાય કોષ રસ સંયોગ અથવા તો પ્રરસ સંયોગ તરીકે ઓળખવામાં આવે છે હવે શું થશે તમે જો આની અંદર પણ એક કોષ રસ અને આ અહીંયા કોષ કેન્દ્ર આવેલું છે આની અંદર પણ કોષ રસ અને કોષ કેન્દ્ર આવેલું છે એટલે અહીંયા ફક્ત શું થાય છે કોષ રસ સંયોગ જ થાય છે કોષ રસનું જ જોડાણ થાય છે હજુ સુધી કોષ કેન્દ્રનું જોડાણ થયું નથી હવે આ ઘટનાને આપણે શું કહે છે પ્રરસ સંયોગ અથવા તો પ્લાઝમો ગેમી તરીકે ઓળખીએ હવે શું થશે આ કોષ રસ સંયોગની ઘટના થયા બાદ પ્રાથમિક કવક જાળના કોઈ એક કોષમાં બે કોષ કેન્દ્રો જોડીમાં ગોઠવાય છે તમે જુઓ આ કોષ રસ સંયોગ થયું એ ડાયગ્રામ એમને આ સ્ટેપ બાય સ્ટેપ એક જ ડાયાગ્રામ છે એમાં ત્રણ વસ્તુ બતાવી જો શરૂઆતમાં આવી પરિસ્થિતિ હોય પાર્શ્વીય કવકતંતુના કોષોની જેમ જેમ વૃદ્ધિ પામે એટલે એકબીજાના સંપર્કમાં આવે સંપર્કમાં આવે એટલે બંને વચ્ચેની કોષ દિવાલ શું થઈ જાય ઓગળી જાય આ ત્રીજી તબક્કે જો બંને વચ્ચેની જે કોષ દિવાલ હતી એ ઓગળી ગઈ અહીંયા અહીંયા દેખાય છે બંને વચ્ચેની કોષ દિવાલ પણ જ્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે એટલે બંને વચ્ચેની કોષ દિવાલ ઓગળી ગઈ જુઓ અને શું જોવા મળે છે આપણને કોષરસ સંયોગની ઘટના જોવા મળે છે અને આ પ્રાથમિક કવક જાળમાં આપણને શું જોવા મળે છે એક કોષ એવો જોવા મળે છે આ પ્રાથમિક કવક જાળમાં જેની અંદર તમે જુઓ બે કોષ કેન્દ્રો એકબીજાની જોડે ગોઠવાયેલા છે

કેમ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાની શરૂઆત થાય કે આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે કોષ રસનો સંયોગ થાય એટલે એક કવકજાળની અંદર રહેલો કોષ રસ અને કોષ કેન્દ્ર બીજી કવકજાળના કોષરસ અને કોષ કેન્દ્ર સાથે ભળી જાય છે એટલે જ્યારે કોષરસ ભળી જાય એટલે બંને કોષ કેન્દ્રો જે ખરા એકબીજાની નજીક એટલે કે જોડીમાં ગોઠવાય છે પછી શું થશે એ જોઈએ કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાની શરૂઆત થઈ પછી શું છે ત્યારબાદ યોજી પ્રવર્ધ દ્વારા દ્વિકોષકેન્દ્રી દ્વિતીય કવકજાળ નું નિર્માણ થાય છે હવે તમે જુઓ આ આપણો થયો દ્વિકોષકેન્દ્રી કોષ હવે શું થશે આ દ્વિકોષકેન્દ્રી કોષ આગળ આ રીતે વૃદ્ધિ પામતો જશે અને આ આપણને દેખાય જો અહીંયા દેખાય દરેક આ આખી તમે કવકજાળ જો આ ઉપરની એમાં તો તમે જો ઘણી જગ્યાએ આવી પાશ્વીય શાખા જેવું દેખાય છે નાની એકદમ એને શું કહેવાય યોજી પ્રવર્ધ ઘણી બધી જગ્યાએ છે તો આ યુજી પ્રવર્ધ દ્વારા આગળ એ વિકાસ પામ આ યોજી પ્રવર્ધ જે ખરો એ આગળ વિકાસ પામતો જાય અને વિકાસ પામીને આવી આખી નવી કવકજાળ એટલે કે દ્વિત્ય કવકજાળનું નિર્માણ કરે છે એટલે આ પણ નીચેની આ જે કવકજાળ છે પ્રાથમિક કવકજાળ છે જ્યારે પ્રાથમિક કવકજાળમાં આ દ્વિ કેન્દ્રીય અવસ્થા આવે એટલે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા પછી યોજી પ્રવર્ધનું નિર્માણ થાય અહીંયા જો શરૂઆતની અવસ્થા અને આ યોજી પ્રવર્ધ આગળ વૃદ્ધિ પામે શું નિર્માણ કરે છે દ્વિતીય કવકજાળનું નિર્માણ કરે છે એટલે વર્ણનમાં એ જ લખેલું છે યોજી પ્રવળ દ્વારા દ્વિકોષ કેન્દ્રી દ્વિતીયક કવકજાળનું નિર્માણ થાય છે આગળ પણ આપણે ચર્ચા થઈ ગઈ તમે જુઓ આની અંદર કેટલા કોષ કેન્દ્રો છે એક કોષની અંદર બે કોષ કેન્દ્રો છે એટલે નવી કવકજાળ બનશે કેવી હશે દ્વિકોષ કેન્દ્રી દ્વિતીય કવકજાળનું નિર્માણ થાય છે હવે શું થશે આ દ્વિતીય કવકજાળ જે આપણે આગળ જોયું ઉપરના ભાગે હતી આ દિત્યક કવકજાળ એ ફૂગની ખોરાક શોષણ કરતી મુખ્ય અવસ્થા છે આપણને ખ્યાલ છે કે જે ખરી વિષમપોષી છે એટલે અન્ય વનસ્પતિમાંથી પોષણ મેળવે છે અથવા અન્ય મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે છે તો એ પોષણ આ ફૂગનો કયો ભાગ મેળવે છે દ્વિતીયક કવકજાળ પ્રાથમિક કવકજાળ નહીં પ્રાથમિક કવકજાળ આપણને યાદ હોય તો પ્રાથમિક કવકજાળ અલ્પજીવી હોય છે તો આ પ્રાથમિક કવકજાળમાંથી જે દ્વિતીય કવકજાળ બને એ દ્વિતીય કવકજાળ એ ખોરાકનું શોષણ કરતી અવસ્થા છે અને અનુકૂળ સંજોગો હોય તે સમયે એટલે કે જ્યારે કવકજાળ દ્વારા પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવે જો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જ્યારે દ્વિતીય કવકજાળ જે ખરી એ શું કરે છે આગળ દ્વિતીય કવકજાળનું શું થાય છે કે અનુકૂળ સંજોગો હોય ત્યારે કવકજાળ દ્વારા પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવે દ્વિતીય કવકજાળની અંદર તેમજ પૂરતી ભેજયુક્ત પરિસ્થિતિ હોય ત્યારે એટલે પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે એ જે દ્વિત્યક કવક જાળ જે ખરી એ દ્વિત્યક કવક જાળમાંથી પ્રકણી ફળનું નિર્માણ થાય છે સુકાઈ રચનામાં આ બધી જ વસ્તુ આપણે જોઈ પણ એ ફક્ત ઓવરવ્યુ જ જોયેલું અહીંયા આપણે થોડું ડિટેલમાં જોયું બાકી તમે જોજો વર્ણન ઓલમોસ્ટ સુકાઈ રચનામાં ભણ્યા એ જ હતું

જુદા જુદા હતા નજીક નજીક ગોઠવાયેલા હતા હવે આ બંને કોષ કેન્દ્રોનું જોડાણ થવાથી અથવા બંને બંને કોષ 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 કેન્દ્રોનું જોડાણ થવાની ક્રિયાને કેન્દ્ર સંયોગ કહે છે છે હવે શું થશે કે કેન્દ્રો જે જુદા જુદા એકબીજા સાથે કે શું થઈ જાય છે જોડાઈ જાય છે અને બંને કોષ કેન્દ્રો જોડાવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ કોષ કેન્દ્ર સંયોગ કહીએ છીએ અને આ કોષ કેન્દ્ર સંયોગની ક્રિયા ક્યારે થાય છે એ જોઈએ તરત નથી થતી ઘણા સમય બાદ થાય છે અહીંયા એગેરિકસમાં આ કોષ કેન્દ્ર જે ક્રિયા છે એ છેક બાળ પ્રકણી ધાની એટલે કે યંગ બેસીડિયમના નિર્માણ વખતે શક્ય બને છે ખાસ ધ્યાન રાખજો તરત નથી બનતી જ્યારે બેસીડિયમ એટલે પ્રકણી જ્યારે બિલાડીનો ટોપ બનવાની શરૂઆત થશે શરૂઆતમાં જો ફેરી તમને યાદ હોય તો નીચે આખી દ્વિતીય કવક જાળ પથરાયેલી હોય અને દ્විතિયક કવક જાળમ સૌથી પહેલા રીંગ આકારે ગોઠવા એટલે સૌથી પહેલા મુલાબ બનાવશે અને મુલાબમાંથી આખો ગોળ વલય આકારે આખી બધી જુદી જુદી જે બિલાડીના ટોપ અથવા મશરૂમનું નિર્માણ થતું હતું સુકાય રચનામાં આ વસ્તુ આપણે જોઈએ એટલે જ્યારે જ્યારે એકદમ નાનો બાળ પ્રકણી દાની નું નિર્માણ થાય પછી જ એની અંદર કોષ કેન્દ્ર સંયોગ થાય છે અને કોષ કેન્દ્ર સંયોગ થઈ જાય પછી તરત જ શું સુધાજે અર્ધસૂત્રી ભાજન થાય છે અને અર્ધસૂત્રી ભાજનની ક્રિયાને કારણે એકકીય પ્રકણી બીજાણુ બને છે બરાબર આ વસ્તુ આપણે ડિટેલમાં આગળ જોઈશું કે કઈ કેવી રીતે પ્રકણી બીજાણુ બને છે હાલ અહીંયા આપણે આ જે રીપ્રોડક્શનની જે ઘટના છે એ આ બે તબક્કામાં જોઈ કોષરસ સંયોગ કઈ રીતે થાય કોષ કેન્દ્ર સંયોગ કઈ રીતે થાય કોષ કેન્દ્ર સંયોગ થઈ જાય કે તરત જ અર્ધસૂત્રી ભાજન થાય અને એકકીય પ્રકણી બીજાણુ બને છે આ લિંગી પ્રજ્ન હજુ અહીંયા પૂરું થતું નથી હજુ આપણે એને ડિટેલમાં પ્રકણી ફળ ભણવાનું બાકી છે બરાબર અને એ પ્રકણી ફળનું નિર્માણ થાય એટલે પ્રકણી ફળમાં પ્રકણી બીજાણું કઈ રીતે ઉત્પન્ન થાય છે એ પણ આપણે ભણવાનું બાકી છે એટલે આટલા સુધી આપણે રાખીએ છીએ જે જેમ જેમ પોઈન્ટ ચાલતા જાય તમે પહેલાં આ વ્યવસ્થિત પ્રિપેરેશન કરી લેજો જેથી આગળના જે પોઈન્ટ છે તમને સરળતાથી ખ્યાલ આવે અધરવાઇઝ તમને અહીંયા જે આ બધા પોઈન્ટ જે ખરા એ વ્યવસ્થિત પ્રિપેરેશન નહીં કરેલા હોય તો ગૂંચવાળો ઉદભવશે જેથી તમે કન્ફ્યુઝ થશો એટલે તમે શાંતિથી આનો અભ્યાસ કરજો આગળના મુદ્દાઓનો પણ અભ્યાસ કરશો કે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ વર્ણન છે રિપિટેશન થાય છે એને સમજો સમજીને જ આગળ વધજો જેથી આપણે કાલે જ્યારે આપણે નેક્સ્ટ પોઈન્ટ આગળ ભણીશું પ્રકરણ ફળ અને એ પ્રકરણે બીજાણુનું નિર્માણ કઈ રીતે થાય છે તો તમે આગળનું સરળતાથી અભ્યાસ કર્યો છે તમે હશો તો એના નેક્સ્ટ પોઈન્ટ પણ તમને સરળતાથી ખ્યાલ આવશે તો આ ના જે આગળના જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ